कपड़वंज नागरिक हित रक्षक समिति द्वारा कपड़वंज नगर पालिका खाते कपड़वंज नी प्रजा ने दररोज पीवानुं पाणी पूरु पाड़वा बाबते नगरपालिकाना प्रांगण में माटला फोड़ी विरोध दर्शाववामां आव्यो हतो। આજથી 3 મહિના અગાઉ કપડવંજ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કરી લેખિતમાં જવાબ મંગાવવા છતાં સુધી કોઈ માહિતી ન મળતા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। જો નગરપાલિકાના શાસકો 3 મહિના સુધી જવાબ પણ આપી શકતા ન હોય તો 2 મહિના બાદ જ્યારે ઉનાળાની શરૂઆત થશે ત્યારે પૂરતું પાણી કઈ રીતે આપશે। કપડવંજ નાગરિક હિત રક્ષક સમિતિ તંત્રને મદદરૂપ થઈને પ્રજાના હકો માટે લડાઈ લડવામાં રસ ધરાવે છે, પરંતુ આ નઠોર તંત્રની નિંદર ઉડે એવું કોઈ રીતે પ્રતીત થતું ન હોવાથી આ પ્રકારે ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। આ સંદર્ભે હિતરક્ષક સમિતિના મહિલા મોરચા સંયોજક મિલીબેન પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે પણ અમુક વિસ્તારોમાં નળ નાખે ન હોવાથી પુષ્કળ પ્રમાણમાં પાણીની વ્યય થાય છે તે બાબતે પણ 3 મહિના અગાઉ નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી, પરંતુ આજે પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે। પાણી એ નૈસર્ગિક સ્ત્રોત છે, એનો બગાડ અટકાવવો એ તંત્રની જવાબદારી છે, પરંતુ તંત્ર એ બાબતે નિરસ્ત જણાય છે। રાજ્ય સરકાર દ્વારા પાણી બચાવવાની મુહિમ ચલાવવામાં આવે છે, પણ કપડવંજ નગરપાલિકાને એ બાબતે જરાય રસ ના હોવાનું ચિત્ર સ્પષ્ટ થાય છે। આ પ્રસંગ કપડવંજ નાગરિક હિત રક્ષક સમિતિના સંયોજક પંકજ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હજુ પણ તંત્ર નિંદરમાંથી નહીં જાગે તો આગળ જતા આનાથી પણ વધુ ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે। આજરોજ બહુ બોડી સંખ્યામાં મહિલા ઉપસ્થિત રહીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। જે નગરપાલિકામાં એટલા માટે માટલા અમારે ફોડવા પડ્યા કે અમે અગાઉ 3 મહિના પહેલા આવેદનપત્ર અહીંયા પ્રમુખ શ્રી મોનિકાબેનને આપ્યું હતું અને ચીફ ઓફિસર સાહેબને બી આપ્યું હતું, અને એ સમયે અમે કહ્યું હતું કે અમારો કપડવંજ નગરમાં જે પ્રજાનો મેઇન પ્રશ્ન છે પાણીનો, તો એ પાણીના પ્રશ્ને કે જે આત્રે દિવસે આવે છે, પાણીનો વ્યય થાય છે અને એના તરફી કોઈ ધ્યાન દેવાતું નથી, તો પ્રજાને તકલીફ શા માટે? કારણ કે પ્રજા વેરો ભરે છે, તો પછી તકલીફ શા માટે? એટલે એ બાબતે અમે અહીંયા આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી, અને અમે એમને કહ્યું હતું કે અમને તમે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અને અમને કંઈક આનો જવાબ આપજો, પણ એ લોકોએ કોઈ જવાબ આપ્યો નહોતો। એટલે એ જવાબ ના આપ્યો એટલે અમે રાહ જોઈ ઘણી કે હજુ સુધી કંઈ અમને જવાબ નથી મળ્યો, એટલે એના અનુસંધાને આજે અમારે અહીંયા કપડવંજમાં માટલા ફોડવા પડ્યા બહેનોએ। કારણ કે તમામ પ્રશ્ને આજે કહીએ ને કે કોઈ પણ પ્રશ્ન હોય પણ મેઇન પ્રશ્ન તો પાણીનો જ હોય છે। તમારી માંગો નહીં સ્વીકારવામાં આવે તો આગળનું ગાળો શું રહેશે તમારું? અમારી માંગ જો નહીં સ્વીકારવામાં આવે તો શરૂઆત અમે પહેલાં શાંતિથી કરી હતી કે એક આવેદનપત્ર આપ્યું, આજે બીજું સ્ટેપ અમે એ કર્યું કે ચલો અમને એનો કોઈ જ જવાબ નથી મળ્યો તો અમે આજે માટલા ફોડ્યા, અને હજી પણ જો આ બાબતે કોઈ અમને સંતોષકારક જવાબ બી નહીં મળે, અમારી માંગણીઓ સંતોષાશે નહીં, તો પછી અમે આગળ એના અનુસંધાને બીજું કંઈ પણ અમે આંદોલન કરી શકીશું જે કપડવંજ નગરને ધ્યાનમાં રાખીને। આમિર મિર્ઝા, લાઈવ ગુજરાત ન્યૂઝ, કપડવંજ।